हेलो गाइस, वेलकम टू अनअकैडमी। हूँ अक्षय तेरैया, अपनी लेट्स क्रेक गुजरात एग्जाम्स માં બધાનું સ્વાગત કરું છું। ચલો, આઈ હોપ બધા હવે આવી ગયા હશે। જય હિન્દ જય હિન્દ। યસ, બધાનું સ્વાગત છે। મારો અવાજ તમારા સુધી પહોંચતો હોય તો એક વખત યસ ઓર નો મને કહી દો, એટલે મને એક્ઝેક્ટ આઈડિયા આવે। પ્લીઝ જલ્દી, એટલે ફટાફટ શરૂ કરી દે। દીક્ષિતભાઈ, હજી હાલ પૂરું કરું છું, એટલા માટે હું 5 મિનિટ લેટ આવ્યો છું। જે લોકોને નથી ખબર એ લોકોને હું કહી દઉં, દીક્ષિતભાઈ પૂરું કરે પછી હું આવી શકું છું, એટલા માટે વાર લાગી છે, બીજું કંઈ જ નથી। ચલો, અવાજ આવે છે ને બધાને? ચલો શરૂઆત કરી દઈએ, તો એક વખત યસ ઓર નો મને કહી દેજો બધા, પ્લીઝ અવાજ આવતો હોય તો, પછી હું આગળ ફટાફટ સ્ટાર્ટ કરી શકું। આજનો આપણો ટોપિક બહુ જ મસ્ત છે અને હવેની એક્ઝામમાં પૂછાય એવો છે, બરોબર છે? જે છે રોમન લેટર્સ, બરોબર છે? રોમન ને આજે આપણે ભણવાના છે। ચલો, યસ, અવાજ આવે છે, ઓકે ઓકે ઓકે। ચલો, રોમન લેટર આજે આપણે ભણવાનું છે, રોમન લેટર્સ। તો સૌથી પહેલા આપણી ટીમ સાથે ફટાફટ પરિચય કરી દો, તો તમે જે લોકો નથી આવ્યા, માઇક ટેસ્ટિંગ કરે છે અમિતભાઈ, જે લોકો નથી આવ્યા એ લોકોને પ્લીઝ તમે બોલાવી દો તમારા ગ્રુપમાં લાગતા ઓળખતાને ફટાફટ, કે ભાઈ લેક્ચર ચાલુ થઈ ગયો છે, 5-6 મિનિટ આજે લેટ થયું છે, દીક્ષિતભાઈ મોડું પૂરું કર્યું, એટલા માટે આપણી ટીમ છે, તમે બધા ઓળખતા હશો આ ચહેરો, ગૌર સે દેખીએ, ઇતિહાસ કે ધુરંધર, યે હૈ મેથ્સ ઓર જિલ્લે કે ધુરંધર, આ છે ઇંગ્લિશ ના ધુરંધર, આ છે કરંટ કિંગ, ને આ છે બંધારણ ના બાદશાહ, અને આ છું હું, બરાબર છે? દરરોજ તમને ઓળખ આપું છું, એટલે શું તમે લોકો ભૂલી ના જાઓ। લે, અભિભાઈ ક્યાં ગયા? જૂની સ્લાઇડ છે, હા અભિભાઈ જૂની સ્લાઇડ છો, અભિભાઈ પણ છે, જો અહીંયા હતા દીક્ષિતભાઈ અને મનીષ સાહેબ ની વચ્ચે, અહીંયા છે, આ કોણ છે? તો કે અભિભાઈ છે, બરાબર છે? જે ભૂગોળના કવિરા છે, બહુ મસ્ત રીતે મજા કરાવતા કરાવતા આપણે કાલે 475 478 પ્લસ લાઈવ હતા મહારાણા પ્રતાપના લેક્ચરમાં, બહુ જ મજા આવી ખરેખર, 1 કલાક સુધી હટવાનું મન ના થયું। ચલો હવે શરૂઆત કરી દઈએ, આજે આપણો ટોપિક છે, આજનો આપણો ટોપિક છે રોમન લેટર્સ। તો સૌથી પહેલા મને એ કહો, પછી આપણે થેન્ક યુ। હવે સૌથી પહેલા મને એ કહો કે રોમન લેટરમાં કયા કયા અક્ષર આવે, તમે મને સાથે સાથે તમારે જવાબ આપતો રહેવો પડશે, એ પ્રમાણે હું લખીશ, બરોબર છે? પછી હું તમને સમજાવીશ, પહેલા તમારે મને કહેવાનું છે રોમન લેટર્સમાં કયા કયા લેટરનો ઉપયોગ થાય છે। રાજસ્થાન થી તો આવતા રહ્યા છે પાછા। ચલો, કયા કયા રોમન લેટર નો ઉપયોગ થશે પ્લીઝ મને કહીજો ફટાફટ। ઓકે, ચલો, એક તો કે છે આઈ, એના પછી વી, મીના વાઘેલા એ બધું કહી દીધું એક સાથે, આઈ વી, પછી એક્સ, પછી એલ, ઓકે, એના પછી આઈ વી એલ એક્સ એક્સ એલ, એના પછી સી, ઓકે, એના પછી ડી, એના પછી એમ। તો સૌથી પહેલા હવે ધ્યાન આપો, ચલો મને બધા પાસે મળી ગયો જવાબ, આઈ વી એક્સ એલ સી ડી એમ એમ એમ, પછી સી છેલ્લે લખ્યો છે, આઈ વિલ એક્સ, ઓકે ઓકે બરોબર, સાચું, સી બે વખત કરી દીધો છતલી પાસે ઓડાય। હવે ધ્યાન આપો, ટોટલ આ 7 જ અક્ષર છે, 7 જ અક્ષર છે જેનો રોમન લેટરમાં ઉપયોગ થાય છે, 7 જ અક્ષરનો રોમન લેટરમાં ઉપયોગ થાય છે। યસ કણજા શિવમ, આનો જ ઉપયોગ થાય છે। હવે હું શું કરીશ, તો કે આ મારે યાદ રાખવા છે, તો કઈ રીતના યાદ રાખીશ, તો જો એની વેલ્યુ મેં તમને આપેલી છે, આઈ બરાબર 1, વી બરાબર 5, એક્સ બરાબર 10, એલ બરાબર 50, સી 100, ડી 500 અને એમ 1000, આ એની વેલ્યુ છે, ને આની બાર નું કોઈ નથી, આ લોકો પાસે 7 જ અક્ષર છે ને એની વેલ્યુ છે, એના આધારે આપણે અલગ અલગ નિયમો ગણીને સમજવાનું છે। પણ આ યાદ કઈ રીતે રાખવું, તો કે અહીંયા તમને સિમ્પલ જો આ આઈ પછી વી પછી એક્સ પછી એલ પછી સી ડી અને એમ, આ મેં ક્રમમાં લખેલા છે। હવે આ મારે તમને યાદ કઈ રીતના રખાવડું, તો સિમ્પલ હું તમને એવું કહીશ કે શાહિદ કપૂર નું મૂવી છે, શાહિદ કપૂર નું મૂવી છે, 2001-2 માં આવેલું હતું, ઇશ્ક વિશ્ક,
બરાબર છે, તો બહુ ચોકલેટી નાનો અમથો લાગતો હતો એ મૂવી. તમે કદાચ જોયું હશે, બસ જો ન જોયું હોય, કારણ કે આ તો અમારા જમાનાની વાત છે, તમે કદાચ હજી યંગ જનરેશન છો એટલે તમે ન જોયું હોય, પણ ન જોયું હોય તો હું તમને એવું કહીશ કે આ એક્સ છે ને, એક્સ એને નેગેટિવ સેન્સમાં લેવાનો છે, એક્સ ને નેગેટિવ સેન્સમાં લેવાનો છે, મતલબ કે નથી જોયું. હવે હું તમને એવું પૂછું કે ઈશ્ક વિશ્ક નથી જોયું, લે સીડી મોજ કર, સમજ્યા કે નહીં? અહીંયા હું લખીશ ઈશ્ક, આયા હું લખીશ વિશ્ક, આયા હું તમને પૂછીશ નથી જોયું, મતલબ કે આ નેગેટિવ સેન્સમાં છે, નથી જોયું તો આયા હું શું કહીશ? લે, પછી આ સી, સીડી, લે સીડી ડિસ્ક, મોજ કર, આ યાદ રાખવાનું છે. ઈશ્ક વિશ્ક નથી જોયું, લે સીડી મોજ કર, બસ આ ક્રમ તમને યાદ રહી જાય એટલે બીજું કંઈ જ નથી, આરામથી મગજમાં બેસી જાય. બોલો, હા બોલો, હા લે સીડી મોજ કર, બસ મોજ કરાવડાવવાની છે. ઈશ્ક વિશ્ક નથી જોયું, લે સીડી મોજ કર. હવે જો, હવે એક્ઝામમાં તમને મતલબ કે આવડી ગયું છે, આમાં કઈ ઘટે નહીં. ઈશ્ક વિશ્ક નથી જોયું, લે સીડી મોજ કર, બધા અક્ષર ક્રમ વાઇઝ તમે કરી દીધા. જો આ આઈ વી એક્સ, ઈશ્ક વિશ્ક નથી જોયું, લે સી ડી મોજ કર, ક્રમ થી આવડી ગયું છે, તમે ફૂલ કોન્ફિડન્ટ છો. હવે રોમન લેટર નું આવે એટલે હું ભૂકા કાઢી નાખું, મને બધા અક્ષર ના વેલ્યુ ખબર છે, એની વેલ્યુ કેટલી થાય છે, એટલે તમે ફટાફટ એક્ઝામમાં આવો એટલે લખી નાખો ઈશ્ક વિશ્ક નથી જોયું, લે સીડી મોજ કર. પણ હું એની વેલ્યુ તો ખબર હોવી જોઈએ ને, ખાલી ઈશ્ક વિશ્ક નથી જોયું, લે સીધી મોજ કર, પછી એની મોજ કરવી, એટલે એક્ઝેક્ટ એની વેલ્યુ શું થાય એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એના માટે આપણે શું કરીશું, એના માટે શું કરીશું, તો કે એક્ઝેક્ટ એની વેલ્યુ માટે તો હંમેશા યાદ રાખવાનું, રોમન લેટર ની અંદર 0, 1 અને 5 આનો જ ઉપયોગ થાય છે, ત્રણ જ ડિજિટ 0, 1 અને 5. અને હું સૌથી પહેલા મારા પોતાનાથી એટલે કે 1 થી શરૂઆત કરીશ, એટલે અહીંયા હું આઈ બરાબર લખીશ 1, પછી વી બરાબર લખીશ 5, હવે અહીંયા 1 ની પાછળ 0, હવે અહીંયા 5 ની પાછળ 0, હવે અહીંયા 1 ની પાછળ 2 0, અહીંયા 5 ની પાછળ 2 0, અને અહીંયા 1 ની પાછળ 3 0. આ એની વેલ્યુ અને આ એનો ક્રમ મુજબ આપણે કરી દીધું. બોલો, હા બોલી જાઓ, હા ફટાફટ. ચલો બધા હા બોલે ત્યાં સુધી હું આગળ વધી જાઉં ફટાફટ. બરોબર છે, સિમ્પલ શું યાદ રાખીશું, ઈશ્ક વિશ્ક નથી જોયું, અહીં કરતો કદાચ પાછળથી કોઈ નવા જોડાયો તો ઈશ્ક વિશ્ક, આ એક્સ એટલે નેગેટિવ સેન્સ, નથી જોયું, લે સી ડી મોજ કર, આ લખી અને સામે લખવાનું 1 5, 1 ની પાછળ 0, 5 ની પાછળ 0, 1 ની પાછળ 2 0, 5 ની પાછળ 2 0, અને 1 ની પાછળ 3 0, અહીંયા આવીને અટકી જશે. હવે સામાન્ય આ જો તમને ખબર પડી ગઈ હોય તો મેં માત્ર ને માત્ર 3 નિયમ બનાવ્યા છે. તમારી જાણ ખાતર કહી દઉં કે કોઈ પણ ચેનલ માં કે કોઈ પણ બુક ની અંદર એ 3 નિયમ તમને નહીં જોવા મળે છે, બેઠા બેઠા મેં બનાવેલા છે. અને આ શોર્ટકટ ઈશ્ક વિશ નથી જોયું, લે સીડી મોજ કર, કારણ કે આ કોને બનાવેલું છે, મેં બનાવેલું છે, મેં બનાવેલું છે આ બધું, બરાબર. બોલો, વાહ, એક વખત કરી દો પછી આગળ વધો ત્રણે ત્રણ નિયમમાં. ચલો હવે 3 નિયમ જોઈએ. તો સૌથી પહેલો નિયમ, એક એક નિયમ જોતા જાશું, એક એક નિયમ જોતા જાશું અને એની ગણતરી કેમ થાય હું એક એક્ઝામ્પલ આપીશ, પછી 3 નિયમ પૂરા થાય એટલે મિક્સમાં એક્ઝામ્પલ કરશું, પછી તમને 100, 200, 300, 400, 500, 600, 700, 800, 1000, 2000, 3000 કોઈ પણ આંકડો કે તમે રોમન લેટરમાં કન્વર્ટ કરી શકો, અથવા તો રોમન લેટરમાં હોય તો આ પ્રાકૃતિક સંખ્યા એની વેલ્યુ કેટલી થાય તમે એમાં પણ કન્વર્ટ કરી શકો, બે બાજુ તમને આવડી જશે. યસ, ચાલો હવે જોઈએ પેલો નિયમ શું કહે છે. જો લેટર ઉતરતા ક્રમમાં, જો લેટર ઉતરતા ક્રમમાં અથવા સરખા ક્રમમાં હોય તો હંમેશા સરવાળો થાય. હવે જો હું અહીંયા તમને ઉદાહરણ પણ આપતો જઈશ એટલે વધારે આઈડિયા આવશે. લેટર ઉતરતા ક્રમમાં અથવા તો સરખા ક્રમમાં મીન્સ કઈ રીતના, દાખલા તરીકે હું લખું છું એલ, એક્સ, એક્સ અને આઈ. હવે જો આની વેલ્યુ કેટલી થશે, એલ બરાબર કેટલા, અહીંયા જો હું તમને એવું નહીં શીખવું, એક બરાબર આ, એક એટલે આઈ, બે એટલે ડબલ આઈ, 3 એટલે ટ્રિપલ આઈ, 4 એટલે આઈ વી, એવું ગોખવાનું નથી. આપણે તો 3 નિયમો ભણશું, પછી કોઈ પણ તમને સંખ્યા કે તમને આવડવી જોઈએ. તો સૌથી પહેલા અમે લખેલું છે એલ ની વેલ્યુ કેટલી થાય, તો કે 50, એ આપને ઉના આધારે ખબર છે. ઈસ વીસ નથી જોયું, લે સીડી મોજ કર, એક્સ ની વેલ્યુ કેટલી થાય, તો કે 10. આ બીજા એક્સ ની વેલ્યુ કેટલી થાય, તો કે 10. આઈ ની વેલ્યુ કેટલી થાય, 1. તો હવે જો લેટર ઉતરતા ક્રમમાં, લેટર ઉતરતા ક્રમમાં મતલબ કે એની વેલ્યુ ઉતરતા ક્રમમાં,
50 પછી 10 આવે છે ઉતરતા ક્રમમાં યસ ઓકે અથવા તો સરખા ક્રમમાં આ પણ સરખો 10 જેટલું થઈ ગયું ઓકે યસ અને પાછું જો ઉતરતા ક્રમમાં તો હંમેશા સરવાળો થાય આ બધાનો સરવાળો કરી નાખો 70 ને 1 71 તમે આ 71 લખ્યા કહેવાય સમજ્યા કે નહીં 71 લખેલા કહેવાય યસ બહુ જ ઈઝી છે કઈ જ નથી બરાબર છે આ પહેલો નિયમ છે એના પછી હવે બીજા નિયમમાં જાય એક નિયમ હજી એક વખત જોઈ લે એક ગણતરી હજી કરીએ માની લ્યો કે હું અહીં લખું છું સી એલ એક્સ ડબલ આઈ તો હવે હું અહીં વેલ્યુ જોઈશ જો સી એટલે શું થશે તો કે 100 એલ એટલે કેટલા થશે તો કે 50 એક્સ એટલે કેટલા થશે તો કે 10 અને ડબલ આઈ એટલે કેટલા થશે 2 3 સુધી આપણે ડાયરેક્ટ તમે લખી શકો એક એક ન લખો તો ચાલે તો જો ઉતરતા ક્રમમાં છે 100 પછી 50 50 પછી 10 અને 10 પછી 2 તો બધું ઉતરતા ક્રમમાં છે તો ટોટલ કરીએ 100 વત્તા 50 એટલે 150 અને 10 160 અને 2 162 મેં આ લખી દીધા સમજ્યા કે નહીં બહુ જ સરસ બહુ જ સરસ હવે એના પછી બીજો નિયમ જોઈએ બીજો નિયમ નંબર 2 નિયમ નંબર 2 કોઈ પણ લેટર એક સાથે વધુમાં વધુ 3 વખત લખી શકાય કોઈ પણ લેટર દાખલા તરીકે હું અહીં લખું છું મારે લખવા છે 3 તો હું શું લખીશ સિંગલ ડબલ અને ટ્રિપલ આ 3 વખત હું આઈ લખું તો આ ચાલે બરોબર છે પણ હું એમ લખું કે મારે 4 લખવા છે તો અહીં 4 વખત આઈ ચાલે નહીં તો ખોટું કોઈ પણ લેટર વધુમાં વધુ એક સાથે કન્ટિન્યુ એક સાથે 3 વખત જ હોવો જોઈએ બરોબર છે તો તમે એનો સરવાળો કરી શકો જો આ એક સાથે છે અને સરખા ક્રમમાં હોય તો આપણે શું કીધું હતું સરવાળો એટલે ત્રણેયનો સરવાળો થઈ જશે આ નિયમ નંબર 2 આ નિયમ નંબર 2 એના પછી જોઈએ નિયમ નંબર 3 અને બહુ જ ઇમ્પોર્ટન્ટ જ્યાં બાદબાકીની એન્ટ્રી થાય જો લેટર ચડતા ક્રમમાં હોય એની વેલ્યુ સીધી ચડતા ક્રમમાં આવે બરોબર તો બીજા લેટરમાંથી પ્રથમ લેટર બાદ કરો મતલબ બીજો લેટર હોય એમાંથી પહેલો લેટર બાદ કરી દેવો અને એ બંને લેટર મળીને કોઈ એક સંખ્યા બનશે ફોર એક્ઝામ્પલ જો તરત સમજાઈ જશે આઈ અને વી મારે તો એની વેલ્યુ જ લખીશ આઈ ની વેલ્યુ 1 વી ની વેલ્યુ 4 જેવું ચડતા ક્રમમાં શરૂઆત થાય એક પછી સીધા 4 ચડતા ક્રમમાં થયું તો હું શું કરીશ બીજા લેટરમાંથી પ્રથમ લેટર બાદ કરીશ તો 4 માંથી 1 બાદ કરું તો વધશે કેટલા તો કે 4 માંથી 1 બાદ કરું તો વધશે કેટલા એક મિનિટ ભૂલ મેં કરી છે સોરી આની 5 થશે ડાયરેક્ટ ક્યાં 4 લખવા માંડ્યો છું રિફ્રેશ આઈ એક વેલ્યુ અને વી ની વેલ્યુ 5 તો 5 માંથી 1 બાદ કરીશ 5 માંથી 1 બાદ તો આની વેલ્યુ થઈ જશે 4 આ મેં 4 લખ્યા કહેવાય માની લ્યો કે મેં અહીંયા એવું લખેલું છે એક્સ અને સી તો આની વેલ્યુ થશે 10 અને આની વેલ્યુ થશે 100 તો આ 100 માંથી હું 10 બાદ કરું જો ચડતા ક્રમમાં છે તો 100 માંથી 10 બાદ કરું તો કેટલો જવાબ આવશે 90 બેઠું મગજમાં તો 90 તો બાદ બાકી ક્યાં ક્યાં થશે આ ત્રીજા નિયમનો ઉપયોગ ક્યાં થશે તો જ્યાં જ્યાં 4 આવશે ને જ્યાં જ્યાં 9 આવશે ને ત્યાં બાદ બાકી કરવી પડશે કારણ કે 9 આવે તમે આમ ના લખી શકો 5 વત્તા 4 કારણ કે 4 માં બાદ બાકી તો આવશે ટૂંકમાં 5 વી પછી 4 વખત આય તો ચાલે નહીં એનો મતલબ કે 9 તમારે સીધા લખવા હોય તો હું કેમ લખીશ તો કે 10 માંથી બાદ કરવો પડે 1 આ આઈ લખીશ ને પછી એક્સ જો આ 1 અને આ 10 10 માંથી 1 બાદ કરું તો કેટલા થઈ ગયા 9 તો આ એની વેલ્યુ થઈ ગઈ મતલબ કે હવે જો સિમ્પલ યાદ રાખો બહુ જ મસ્ત કહેવા જઈ રહ્યો છું જ્યાં જ્યાં 4 અને 9 આવે ત્યાં બાદ બાકી થશે 4 અથવા તો મતલબ કે 4 ની લાઈન 40 અથવા તો 90 પછી 400 અથવા તો 900 મતલબ 4000 અથવા તો 9000 આ ટૂંકમાં 4 અને 9 ની હાજરી જ્યાં હશે ત્યાં તમારે બાદ બાકી કરવાની થશે હવે સૌથી પહેલા આપણે શું કરીશું પહેલો ને બીજો નિયમ જોશું ઉતરતા ક્રમમાં અથવા તો સરખા ક્રમમાં સરવાળો થાય બીજા નિયમમાં શું છે કોઈ પણ 3 અંક સુધી સરખા ક્રમમાં લખી શકો એટલે પહેલો ને બીજા નિયમના જ પહેલા એક્ઝામ્પલ જોઈએ 10-15 મિનિટ સુધી પહેલા હું 4-5 સોલ્વ કરાવું પછી તમે 4-5 સોલ્વ કરો અને પછી આપણે 4 અને 9 વાળા ત્રીજા નિયમમાં એન્ટ્રી કરીએ બરોબર છે એટલે આજે ને આજે આ ચેપ્ટર નું આપણે ભૂકા બોલાવી નાખશું બોલો હા તેજલ વાડેર કે છે ધીસ રૂલ ઇઝ સિમિલર ઇન ફોર ઓલિમ્પિક બુક હા સિમિલર હશે તો બની શકે કે મેં કદાચ ક્યાંય ભણાવેલું એને જોઈ ગયા હોય તો
અથવા તો એવું જરૂરી નથી કે નિયમો તો આ જ છે એટલે એમને કદાચ એમની રીતે બનાવેલા છે, મેં મારી રીતે બનાવેલા છે. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે આ મેં ક્યાંયથી જોયેલું નથી, મેં મારી રીતે નિયમો બનાવેલા છે મારા શબ્દોનો ઉપયોગ કરીને, બરોબર છે. જે શોર્ટકટ બનાવ્યું છે, ઇશ્ક વિશ્ક નથી જોયું, લે સીડી મોજ કર, એ પણ ક્યાંયનું નથી, એ મેં મારા પોતાનું ઇનોવેશન છે, મેં જાતે બનાવેલું છે. ખાલી એ જ કહેવા માંગુ છું, બાકી બીજે ક્યાંય આપણે મેથ્સ ને રીઝનિંગ તો વસ્તુ તો એક જ છે, એ ક્યાંય ને ક્યાંય તમને જોવા મળવાનું જ છે, બરોબર છે. પણ હેતુ આપણો એ છે કે તમને શીરાની જેમ મગજમાં ઉતરી જાય, બીજું કાંઈ જ નહીં, બરોબર છે. પણ ખાલી મેં તમને એટલા માટે કીધું કે તમને એમ લાગે કે ના ના સાહેબ કઈક મહેનત કરે છે. ચલો જોઈએ તો કઈ વાંધો નહીં, ચલો જોઈએ જોઈએ જોઈએ, કઈ વાંધો નહીં. હવે જો એક્ઝામ્પલ આપણે આપીએ, હવે હું પેલા બે નિયમનો જ ઉપયોગ કરીશું, પેલા બે નિયમનો ઉપયોગ કરીને એના જ એક્ઝામ્પલ જોઈએ. ચાર અને નવ વાળા આપણે લાસ્ટમાં જોશું. તો સૌથી પહેલા જે લોકોને ન સમજાયું હોય એ મને કહે પ્લીઝ. ઓકે ચલો, જો જેને ન સમજાય મને કહેજો. ઓકે ઓકે, તેજલ વાડેસ ચોથા સ્ટાન્ડર્ડમાં છે. ઓકે, ચોથા સ્ટાન્ડર્ડ નું આપણે અત્યારે ભણીએ છીએ, પણ મેં સિરિયસલી એ નથી જોયું, મેં નથી જોયું, બની શકે હોઈ શકે, કઈ વાંધો નહીં. ચલો જોઈએ. શીરો, શીરો મતલબ એ એકદમ હોય ને સોફ્ટ, એટલા માટે હું કહું છું. ચલો જોઈએ, હવે આમાં એક ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલા હું બેઝિક થી બે બે અંક થી લઈ અને આપણે મતલબ 1000 સુધી પહોંચી જઈએ અને તમને જાતે આપણે તમે ગણતરી કરી શકો, નહીતર જેને નથી સમજાતું ને એ મારી સાથે રહે, પછી હું થોડીક પ્રેક્ટિસ માટે આપી દઈશ, બરોબર. તો ચલો સૌથી પહેલા જોઈએ. 72, 167, 278. ચલો આ ત્રણ ના જોઈએ. જે લોકોને ફાવે છે, જે લોકોને ફાવે છે એ લોકો જાતે ગણતરી કરે, નથી સમજાતું એ લોકો પ્લીઝ આયા ધ્યાન આપે. સૌથી પહેલા મને આનું રોમન લેટરમાં કન્વર્ટ કરવાનું કીધું છે, તો જો આમાં ક્યાંય ચાર કે નવ નથી, ચોકડો કે નવડો ક્યાંય દેખાતો નથી, એના એક્ઝામ્પલ આપણે પછી જોશું. તો આમાં પેલો ને બીજો નિયમ લાગુ પડશે અને હંમેશા યાદ રાખવાનું કે તમારે ટુકડા કરી દેવાનો, ટુકડા કરીને જવાબ લેવાનો. દાખલા તરીકે મારે 72 લખવા છે, તો આમાં સૌથી મોટા મોટો ટુકડો એવો કયો છે જે તમારી પાસે અવેલેબલ છે? તો 50. મોટા મોટો ટુકડો આઈ વી એક્સ એલ, એના આધારે તમે 50 લખી શકો. 50 છે, 50 પછી વધ્યા કેટલા? 22. તો તમે ડાયરેક્ટ 10 10 ના લખો, સીધા 20 લખો તો ચાલે, 30 સુધી હારે લખી દેવાના, અને પછી હું છેલ્લે કેટલા લખી દઈશ? 2. તો આ ઉતરતા ક્રમમાં થઈ ગયું. જો 50 20 અને 2, 50 ને 20, 70 ને 2, 72. તો હવે તમે ડાયરેક્ટ ગણી શક ગણતરી કરી શકો ઉતરતા ક્રમમાં, એટલે ટોટલ આ 72 થઈ ગયા. હવે એલ ની વેલ્યુ કેટલી થાય? તો કે 50 ની વેલ્યુ કેટલી? તો કે એલ. 20 ની વેલ્યુ કેટલી? તો કે ડબલ એક્સ. મેં કીધું તો 3 સુધી સાથે લખી શકો, એટલે ડાયરેક્ટ મેં 20 લખ્યા છે, 10 10 નથી લખ્યા. અને 2 ની વેલ્યુ કેટલી થશે? તો કે ડબલ આઈ. આ થઈ ગયું છે 72 ની વેલ્યુ, બરાબર છે. એના પછી યસ, વેલ ડન. અને સેકન્ડ જોઈએ તો આનો મોટા મોટો ટુકડો ટુકડા કરતા આવડવા જોઈએ. 167 માં મોટા મોટો ટુકડો કયો થાય? તો કે 100. હવે કેટલા વધ્યા? તો કે 67. તો હવે 67 માં મોટો ટુકડો 50. હવે કેટલા વધ્યા? તો કે 17. 17 માં મોટો ટુકડો? તો કે 10. હવે કેટલા વધ્યા? તો કે 7. 7 માં મોટો ટુકડો? તો કે 5. અને હવે કેટલા વધ્યા? તો કે 2 ના 2 ડાયરેક્ટ લખી શકો. તો જો 100 ની વેલ્યુ આપણી પાસે છે કઈ છે? તો કે સી. પછી 50 એટલે શું થાય? તો કે એલ. 10 એટલે શું થાય? તો કે એક્સ. 5 એટલે શું થાય? તો કે V. અને 2 એટલે શું થશે? તો કે ડબલ I. મતલબ કે આ તમે લખી દીધા 167. સિમ્પલ ટુકડા કરો અને ફટાફટ જવાબ લો, બીજું કઈ જ નથી. આ 258 ના ટુકડા કેટલા થશે? તો કે મોટા મોટો ટુકડો, તો કે 100 100 એવી રીતના હું બે વખત લખી શકું, એટલે મોટા મોટો ટુકડો હું લખીશ 200. વત્તા હવે 50 અને 58 છે તો કેટલા લખીશ ટુકડો? 50. હવે 8 છે તો કેટલા કરીશ? 8 ના એક ટુકડો થાય 5, જે આપણી પાસે અવેલેબલ છે. અને છેલ્લે હું લખી દઈશ 3. તો જો 200 એટલે શું કરીશ? ડબલ સી. 3 સુધી સાથે લખી શકાય. 50 એટલે શું થશે? તો 50 એટલે થશે એલ. 5 એટલે શું થશે? વી. અને 3 એટલે 3 વખત આઈ કરી શકો. મતલબ કે તમે આ લખી દીધું 258. બેઠું મગજમાં? સમજ્યા કે નહીં? એકદમ ઈઝી છે, કઈ જ નથી, કઈ જ નથી. આના પછીનું હજી એક એક્ઝામ્પલ જોઈએ, આના પછીનું એક્ઝામ્પલ જોઈએ. ચાર પાંચ એક્ઝામ્પલ હજી આપું છું. હવે તમારે લોકોએ સાથે સાથે ગણતરી કરવાની છે. જે લોકોને નથી સમજાણું ને એ પ્લીઝ મને કમેન્ટમાં કરે, બાકી બધાએ જવાબ લાવવાનો છે, બધાએ જવાબ લાવવાનો છે. ચલો લખું છું. 576, એના પછી 726,
એના પછી 1252 ને બાવન અને એના પછી 1800 ને 63. ચલો આનો જવાબ આપો. હવે તમે ધડાધડ ભૂકા કાઢી નાખશો, ડાયરેક્ટ ડાયરેક્ટ ભૂકા કાઢી નાખશો, સીધું જોઈને ફટાફટ જવાબ. 576, 726, 1252, જો આટલી બધી અપેક્ષા બિલકુલ એક્ઝામમાં નહીં રાખતા. એક્ઝામ ની અંદર તો માન આ લોકો 50, 100, 150, 200 સુધી જ રમે છે, એનાથી વધારે નથી પોચતા. આપણે તમને 1000, 2000, 3000 કાંઈ પણ પૂછે તો આવડવું જોઈએ, એટલા માટે પ્રેક્ટિસ કરીએ છીએ અને સિમ્પલ લોજિક ચલાવવાનું છે. ટુકડા કરો અને જવાબ ફટાફટ લાવો. જે લોકોનો જવાબ, ચલો બધા આપે છે જવાબ, જે લોકોનો જવાબ આવે છે વેલ ડન, બાકી મેચ કરી લેજો. નથી આવતો અથવા તો નથી સમજાણું એ પ્લીઝ અહીંયા ધ્યાન આપે, બરોબર. તો સૌથી પહેલા મોટો ટુકડો કયો છે 576 માં? આપણી પાસે જે IVXL LCDM એની અંદર મોજુદ છે, બરોબર છે. એ કયો છે? તો કે સૌથી મોટો ટુકડો 576 નો કયો થાય? 500. હવે 76 વધ્યા તો એમાં કયો ટુકડો થાય? તો કે 50. હવે 26 વધ્યા એમાં કયો ટુકડો થાય? તો કે 20. હવે 6 વધ્યા એમાં કયો ટુકડો થાય? તો કે 5. અને હવે લાસ્ટમાં છેલ્લે 1 લખીશ. આ જો બધું ઉતરતા ક્રમમાં જ લખવાનું છે. તો 500 એટલે હું શું કરીશ? તો કે D. એ 50 એટલે હું શું કરીશ? તો કે L. પછી 20 એટલે તો કે XX. 5 એટલે તો કે V અને છેલ્લે 1 એટલે I. આ તમે લખી દીધા 576. બહુ સરસ. બધાના જવાબ તો હું નહીં વાંચી શકું, પણ પ્લીઝ તમે મેચ કરી દેજો, પ્લીઝ મેચ કરી દેજો. બીજું જો 726, તો સૌથી મોટો ટુકડો કયો થાય? તો કે 500. સૌથી મોટો ટુકડો 500. એના પછી હજી કેટલા વધ્યા? 226 વધ્યા. તો હવે એના પછીનો ટુકડો શું થાય? 200. હવે ખાલી 26 વધ્યા તો હું અહીં કેટલા લખીશ? 20. XX લખી શકો. એના પછી છ, તો છ માં ટુકડો કયો છે? 5. અને લાસ્ટમાં 1. તો જો 500 એટલે તમે કેટલા લખી શકો? D. 200 એટલે CC. 20 એટલે XX. 5 એટલે V અને 1 એટલે I. તો તમે આ લખી દીધા 726. એના પછી આ તો મોટી સંખ્યા આવી કે 1252. કઈ વાંધો નહીં. સૌથી મોટો ટુકડો કયો છે આપણી પાસે? તો કે 1000, જે એમ એની વેલ્યુ થઈ અવેલેબલ છે. પછી 252 એટલે કયા થશે? લખીશું 200. હજી 52 ના ટુકડા બાકી છે તો હું કયા લખીશ? 50. અને લાસ્ટમાં લખી દઈશ 2. તો 1000 એટલે હું કરીશ એમ, 200 એટલે હું શું કરી દઈશ? તો કે CC. 50 એટલે કરીશ L અને 2 એટલે કરીશ II. તો આ તમે લખી દીધા 1252. ગજબ 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 ગજબ, બધા જવાબ આવે છે જોરદાર. અને લાસ્ટ છેલ્લું એક્ઝામ્પલ 1863. તો એનો હું ટુકડા શું કરીશ? તો પેલા 1863 માંથી 1000 લખી દઉં, એ આપણી પાસે અવેલેબલ છે. ઓકે, હવે 863 વધ્યા એટલે હું પેલા 800 માંથી 500 લખીશ. હવે 363 વધ્યા એટલે હું અહીંયા 300 લખીશ. હવે ખાલી 63 વધ્યા એટલે હું એમાંથી 50 લખીશ. હવે 13 વધ્યા એટલે હું એમાંથી 10 લખીશ. અને હવે 3 વધ્યા એટલે છેલ્લા 3 લખી દઈશ. જો આ ટુકડા જરૂરી છે, સરવાળા બાદ બાકીમાં ઇમ્પોર્ટન્ટ છે. હવે 1000 એટલે કેટલા આવશે? તો કે એમ. પછી 500 એટલે શું આવશે? તો કે D. 300 એટલે શું આવશે? તો કે CCC. 50 એટલે શું આવશે? તો કે L. પછી 10 એટલે શું આવશે? તો કે X. અને 3 એટલે શું આવશે? તો કે III. બોલ અંબે માત કી. જય. સમજ્યા કે નહીં? બધાનું મેચ થઈ જાય છે, ક્યાંય ભૂલ નથી થતી. તો મને એક વખત હા કહીજો કે ક્યાંય ભૂલ નથી થતી. ને રોમન લેટરમાં થી હવે આપને પૂછે, આપણા મતલબ પ્રાકૃતિક સંખ્યાને રોમનમાં કન્વર્ટ કરવાનું કહે તો તમે આરામથી કરી શકો, અથવા તો રોમનમાંથી આમાં કહેતો પણ તમે કરી શકો. બેઠું મગજમાં? જય જય જય. બહુ સરસ બહુ સરસ. ચલો નેક્સ્ટ. હવે હવે હજી આનું આ જો આનું જ આપણે પૂરું નહીં કરીએ. આપણે 9 અને 4 માં જાશું, પણ એ પેલા મારે ખાલી રોમન લેટર લખવા છે. એમાંથી તમારે વેલ્યુ એની કેટલી થાય એ લખવાનું છે. 4 એક્ઝામ્પલ એના આપવું એટલે તમને આ પાકા પાયે પેલા 2 નિયમ થઈ જાય. પછી 4 અને 9 માં આપણે એન્ટ્રી કરીએ. ચલો તો હવે હું રોમન લેટરમાં જે સંખ્યા લખું છું એની વેલ્યુ કેટલી થાય એ મને તમે કહેજો. બહારો ફૂલ બરસાવો. મને ઇરેઝ કરું છું ત્યાં સુધી ખાલી ગાવ છો. મેરા મહેબૂબ આયા મેરા મહેબૂબ આયા
ચલો હવે જોઈએ, હું તમને રોમન લેટરમાં લખું છું ને તમારે કન્વર્ટ કરવાના છે કે એની વેલ્યુ કેટલી થશે. બે રીતે પૂછાઈ શકે બરોબર. તો અહીંયા પહેલું એક્ઝામ્પલ હું તમને આપી દઉં છું. માની લ્યો કે અહીંયા લખેલું છે એમ છે, ડી છે, સી છે, એલ છે, ડબલ એક્સ છે અને આઈ છે. બીજું એક્ઝામ્પલ અહીંયા હું લખું છું સી સી એલ પછી એક્સ અને ટ્રિપલ આઈ. ત્રીજું એક્ઝામ્પલ હું અહીંયા લખું છું ડી ડબલ સી એલ એક્સ ડબલ આઈ. ત્રણ ગણા. ચલો આનો જવાબ આપો. થેન્ક યુ જુસબ ઘટિયા, થેન્ક યુ સો મચ. ચા આપવા નથી આવ્યા છે, ચા આજે સાંજે આપી દીધી છે. ચલો હવે આના મને જવાબ આપવાના છે. પેલું બીજું અને ત્રીજું ત્રણેયની વેલ્યુ કેટલી થશે, વેલ્યુ કેટલી થશે. હવે અહીંયા તો ઓલરેડી એ લોકો ટુકડા કરીને આપ્યા છે, તો આપને તો જો ઓલું ખબર હોય મગજમાં, મગજમાં હોય ઈસ ક્વિસ્ટ નથી જોયું, લે સીડી મોજ કરે, એના મુજબ મોજ એટલે કેટલા, તો કે 1000, એ તૈયાર હોવું જોઈએ. તો તમે તરત જવાબ આપી શકો. દાખલા તરીકે જો જેને નથી સમજાણું એ લોકો અહીં ધ્યાન આપે. પેલા એમ લખેલો છે, એમની વેલ્યુ કેટલી થાય, તો કે 1000. ઓકે, વત્તા ડી લખેલો છે, ડી ની વેલ્યુ કેટલી થાય, તો કે 500. ઓકે, વત્તા સી ની વેલ્યુ કેટલી થશે, તો કે 100. વત્તા એલ ની વેલ્યુ કેટલી થશે, તો કે 50. વત્તા ડબલ એક્સ ની વેલ્યુ કેટલી થશે, તો કે 20. વત્તા આઈ ની વેલ્યુ કેટલી થશે, તો કે 1. હવે બધું ઉતરતા ક્રમમાં છે, 1000 પછી 500 પછી 100 પછી 50 પછી 20 ને પછી 1. મતલબ કે આનો સરવાળો જ કરવાનો છે. 1000 ને 500, 1500 ને આ 100, 1600, 1650, 1670 અને 1671 આનો જવાબ આવશે. અમે એટલા લખેલા છે. એના પછી હું અહીંયા વેલ્યુ કરીશ. જો ડબલ સી છે તો બે હારે છે, તો બે ના 200 લખીશ. વત્તા ખાલી એલ છે તો અહીંયા હું કેટલા લખીશ, તો કે અહીંયા મારે 50 લખવાના. વત્તા ડબલ એક્સ છે તો ડબલ એક્સ માં હું કેટલા લખીશ, તો કે 20. અને વત્તા ટ્રિપલ થ્રી, ટ્રિપલ આ એટલે કેટલા આવશે, 3 વખત આ એટલે 3. તો અહીંયા 200 માં 50 ઉમેરું તો 250, 250 માં 20 ઉમેરું તો 270, 270 માં 3 ઉમેરું તો 273 થશે. બહુ સરસ બધા જવાબ આવે છે. અને ત્રીજું એક્ઝામ્પલ લાસ્ટ જોઉં છું, એ ધ્યાન આપજો. સૌથી પહેલા ડી છે તો ડી ની વેલ્યુ કેટલી થશે, ડી એટલે કેટલા થાય, તો કે 500. પછી ડબલ સી, બે હારે છે તો બે ના લખીશ, કેટલા થશે, 200. પછી એલ, એના કેટલા લખીશ, તો કે હું 50. પછી એક્સ, એની વેલ્યુ કેટલી લખીશ, એની વેલ્યુ તો કે 10. અને છેલ્લે ડબલ આઈ છે તો એની વેલ્યુ થશે 2. તો હવે સામાન્ય સરવાળો કરવાનો છે. 50 ને 200, 750. 750 ને 10, 760. અને 760 ને 762. બોલ અંબે માત કી જય. રાગીની ચૌહાણ, આવા પ્રશ્નો એક એક્ઝામમાં નથી આવતા, આવા પ્રશ્નો નથી આવતા. આ તો મેં તમને એક સાથે મોટા ગણતરી કરાય છે. આવા પ્રશ્નો પૂછાય છે એક્ઝામમાં, યસ ક્લાસ 3 માં પણ પૂછાય છે, પણ કેવા, ખાલી સિમ્પલ આ ટાઈપમાં કે ભાઈ આ તમને લખેલું છે કે એલ એક્સ અને આઈ આની વેલ્યુ જણાવો. તો 50 60 ને 61, આ 61 થઈ ગયા. અથવા તમને એવું લખેલે કે 72, આને રોમન લેટરમાં લખો તો આ એલ, પછી ડબલ એક્સ ને ડબલ આઈ, આ 72 લખી દીધા રોમન લેટરમાં. 1 થી 50 તો ક્લાસ 3 માં પૂછાઈ શકે. એ બિન સચિવાલય કયો કે તલાટી કોઈ પણ હોય શકે. અને એમાં સોરી શું કામ કયો છો, એમને પૂછી લો કે આ કેમાં પૂછે, કઈ વાંધો નહીં, ક્લાસ 3 માં પૂછાઈ શકે. પણ મેં તમને મોટાની એક્ઝામ્પલની પ્રેક્ટિસ એટલા માટે કરાવું છું કે તમને ક્યાંય પણ અટકો નહીં. બની શકે કે વધારે ફોર્મ ભરાય, 10 ના બદલે 12-15 લાખ ફોર્મ ભરાય, અને કદાચ જો આવું મૂકી દે. એવું જરૂરી નથી કે અગાઉ જેવું પૂછે એવું જ અત્યારે ચાલ્યું આવે, થોડુક ચેન્જ કરીને પૂછે, થોડુંક અઘરું કરે ચાઇનો ફેરવા માટે, તો તમે તૈયાર હોવા જોઈએ. સમજ્યા કે નહીં? સંદીપ કંજારિયા, યસ, એકમ નો અંક પૂછી શકે રોમન લેટર મૂકીને, આનો એકમ નો અંક જણાવો. બરોબર છે. ઓકે ચલો જોઈએ નેક્સ્ટ. એના પછી 474 કેમ લખાય, ઈશિતાબેન કે છે. હવે આપણે એમાં જ એન્ટ્રી કરીએ છીએ, 4 અને 9 જો આમાં ક્યાંય આવેલા જ નથી. હવે આપણે એન્ટ્રી કરીએ છીએ 4 અને 9 ના એક્ઝામ્પલ, 4 અને 9 વાળા એક્ઝામ્પલ. બરોબર છે. હવે આમાં એન્ટ્રી કરવાની છે, તો કે આમાં બાદબાકી થાય છે એટલા માટે આપણે આને છેલ્લે રાખ્યા છે. હવે ખાલી 4 અને 9 વાળા જોઈએ. માની લો કે પેલા મારે 4 લખવા છે,
ખાલી ચાર લખવા છે, તો ચાર વખત આ આવે નહીં. તો હંમેશા યાદ રાખવાનું, ચાર હોય ને તો એના પછીની સંખ્યામાંથી બાદ કરવાના. પાંચ માંથી એક બાદ કરું તો ચાર આવે, નવ હોય તો દસ માંથી એક બાદ કરું તો નવ આવે. મતલબ કે ચાર અથવા તો નવ લખો ને તો એના પછીની સંખ્યામાંથી બાદ કરવાના. ચાલીસ લખો તો પચાસ માંથી બાદ કરવાના, નેવું લખો તો સો માંથી બાદ કરવાના, ચારસો લખવા હોય તો પાંચસો માંથી બાદ કરવાના. પણ બાદ કેટલા કરવા, તો ચારસો થઈ જવા જોઈએ. પાંચસો માંથી હું સો બાદ કરું તો ચારસો થઈ જાય. મતલબ કે એના પછીની સંખ્યામાંથી બાદ કરવાના છે. તો મારે ચાર લખવા છે તો શું કરીશ, સિમ્પલ અહીંયા લખી દઈશ આઈ અને વી. તો જો આ મારે એક બાદ કરો છો, અથવા તો તમે આંકડા પહેલા લખો બાદ કરવા માટે, હું શું કરીશ તો કે પાંચ માંથી બાદ કરું છે કેટલું, તો કે એક, તો ચાર આવે. જે બાદ કરવું છે ને એ તમારે પહેલા લખવાનું. પાંચ માંથી એક બાદ કરું તો ચાર થઈ ગયા. તો હવે આની વેલ્યુ થાય આ, અને આની વેલ્યુ થાય વી. તો આ તમે ચાર લખી દીધા. માની લો તમારે લખવા છે ચુમ્માલીસ. માની લો તમારે ચુમ્માલીસ લખવા છે. તો ચુમ્માલીસ માટે કઈ રીતના હું કરી શકીશ, તો કે ચુમ્માલીસ માટે હંમેશા યાદ રાખો ટુકડા કરવાના છો, ટુકડા એ બોલાય નહીં. તો કે આનો ટુકડો શું થશે, તો કે ચાલીસ વત્તા હું કેટલા લખીશ, તો કે ચાર. હવે મારે ચાલીસ લખવા છે તો હું શું કરીશ, પચાસ માંથી દસ બાદ કરીશ. તો જે બાદ કરો એ પહેલા લખો એક્સ, અને પછી હું લખીશ એલ. આ લખી દીધા મેં ચાલીસ. હવે ચાર લખવા છે તો હું પહેલા કેટલા લખીશ આઈ, અને પછી આ કેટલા લખીશ વી. તો આ મેં ચાર લખી દીધા, આ ચાર અને આ ચાલીસ. તો આ મેં લખી દીધા ચુમ્માલીસ. હવે મને એ તમે જવાબ આપો કે મારે ઓગણપચાસ લખવા છે તો શું જવાબ આવશે. ઓગણપચાસ નું રોમન લેટરમાં કન્વર્ટ કરો, ઓગણપચાસ ને રોમનમાં કન્વર્ટ કરો, શું જવાબ આવશે. સંદીપભાઈ વિવેકાનંદ એકેડમી સ્ટુડન્ટ ક્યાં, જામનગર કે ગાંધીનગર? ટ્વિંકલ પરમાર, બહુ જ સરસ બેન, બહુ જ સરસ. ચાલો જોઈએ હવે, ચાલો જોઈએ. હવે જો મારે ઓગણપચાસ લખવા છે તો મેં તમને પહેલાય કીધેલું છે કે હંમેશા હંમેશા આપણી પાસે અવેલેબલ હોય એવા ટુકડા કરવાના. ડાયરેક્ટ તમે નિયમ સાચો તમે લગાડી દીધો 100% કે ભાઈ મેં આ ઓગણપચાસ લખવા છે તો હું સિમ્પલ શું કરીશ, તો કે આ એક બાદ કરી દઈશ. બાદ કરવાનું પહેલા લખવાનું કેમાંથી, તો કે પચાસ માંથી. પચાસ માંથી એક બાદ કરો એટલે ઓગણપચાસ મળી જાય. મતલબ કે એક એટલે આઈ અને પચાસ એટલે એલ. આ મેં ઓગણપચાસ લખી દીધા. નિયમ મુજબ જોવા જાય તો સાચું પડે કે બીજામાંથી પહેલું બાદ કરો, પણ નિયમ એવો પણ યાદ રાખવાનો કે ટુકડા હંમેશા ટુકડા કરવાના. ડાયરેક્ટ કોઈ સંખ્યામાંથી સીધું બાદ નહીં કરવાનું, બને ત્યાં સુધી મોટી સંખ્યા હોય તો ટુકડા કરો પછી જવાબ આપો. તો ટુકડા તમે પચાસ ના, ઓગણપચાસ આપણી પાસે ડાયરેક્ટ અવેલેબલ નથી. મારી પાસે અવેલેબલ ઓગણપચાસ ના ટુકડા શું થાય, તો કે ઓગણપચાસ ના ટુકડા મારે ફરજિયાત ચાલીસ વત્તા નવ આમ જ ટુકડા કરવા પડે. નવ ના પછી પાંચ અને ચાર નહીં કરવાનો, કારણ કે ઓલરેડી નવ બાદ બાકી કરવી જ પડે. એટલા માટે હંમેશા ચાલીસ અને નવ આમ જ ટુકડા થશે. અને ચાલીસ લખો હોય તો હું શું કરીશ, એક્સ અને એલ. અને નવ લખવા હોય તો હું શું કરીશ, તો કે આઈ અને એક્સ. તો આ તમારું 100% સાચું થશે, ઓલું સાચું નહીં થાય. બરોબર છે, નિયમ મુજબ જોવા જાવ તો પેલામાંથી બીજામાંથી પેલું બાદ કરતી બરોબર છે, પણ એ યાદ રાખવાનું કે હંમેશા ટુકડા થયેલા હોવા જોઈએ. બરોબર, તો આ ટુકડા મુજબનું સાચું. તમને હું એવું પણ એક્ઝામ ની અંદર પૂછીશ કે નીચેનામાંથી કઈ વેલ્યુ ખોટી દર્શાવેલી છે. એકમાં હું લખીશ ઓગણપચાસ બરાબર આઈ, અને અહીંયા લખી નાખીશ એલ, અને બાકી ત્રણ કોઈ પણ સાચી લખીશ. તો તમને એમાં એક ઓપ્શન ઈ આપી દઉં કે તમામ સાચા. તો તમે તમામ સાચા જીકી ના હો તો યાદ રાખો આ ખોટું પડે, આ ટીક કરવું પડે, આ વેલ્યુ ખોટી દર્શાવી છે. હંમેશા ટુકડા કરીને જ પછી એને રોમનમાં કન્વર્ટ કરવાનું. બોલો હા અમિતભાઈ, યસ યસ, ઓકે, વેલ ડન. ભાગ કરવા જ પડે. ચાલો જોઈએ. તો હવે મને જવાબ આપો, ભાગ ટુકડા કરીને જ ગણતરી કરવાની છે, બીજું કઈ જ નથી. દાખલા તરીકે હજી એક એક્ઝામ્પલ હું આપું. માની લો તમને અહીં લખું છું 494. જો બધે 9 4 9, તો હું પહેલા ટુકડા શું કરીશ, પહેલા તો લખીશ 400, પછી હું કેટલા લખીશ, પછી લખીશ 90, પછી કેટલા લખીશ, તો કે 494. એના 9 ના કે 4 ના ટુકડા ના થવા જોઈએ. તો 400 લખવા હોય તો શું કરવાનું, 500 માંથી 100 બાદ કરો. એટલે બાદ કરવા હોય પહેલા લખો, એટલે હું શું લખીશ, સીડી. 90 લખવા છે તો શું કરીશ, 100 માંથી 10 બાદ કરો, તો હું શું લખીશ, x અને c. 4 લખવા છે તો 5 માંથી 1 બાદ કરો, તો હું શું લખીશ,
આઈ અને વી બોલો, હેંજ્યા હોય તો હા પાડી દો હંધાય, અને ના હેંજ્યા હોય તો મને ફરીથી કહો તો હું ફરીથી સમજાવું. ઓગણ પચાસ જ જોઈ છે, વાત સાચી છે, પણ પ્રોપર નિયમ એનો છે કે ટુકડા કરીને પછી બાદ બાકી કરો, ડાયરેક્ટ નહીં, નહીંતર ખોટું પડે તમારું. ઓગણ પચાસ એવી રીતે લખાય જ નહીં, ટુકડા કરીને. ચાર અને નવ માં હંમેશા યાદ રાખવાનું, એક્ઝેક્ટ એના ટુકડા કરી દો પછી જવાબ આપવાનો છે. કરણ રાઠવા, જો 4000 લખવાનું કે છે રોમનમાં, 4000 કઈ રીતે લખી શકાય એ ધ્યાન આપો. મને કોઈ પ્રશ્ન પૂછ્યો છે 4000, એક તો આમ લખાય કે 4000 લખવા માટે એક આ અપવાદ રૂપ છે, 4000 એક તો આમ લખાય, અને પાછું મને જો એવી રીતના પૂછ્યો, જો ખીજાઈને પૂછ્યો છે. એક જ મિનિટ, હા કરણભાઈ પૂછ્યું છે, કરણ રાઠવા હાની, સર રોમનમાં અંકમાં 4000 લખી બતાવો. મને તમે આમ ગુસ્સાથી નથી કીધું કે 4000 લખી બતાવો કેમ લખાય છે, એવું નહીં હો, પ્લીઝ એવું નહીં કરતા યાર, હું બહુ ઢીલા હૃદયનો માણસ છું. ચલો જોઈએ, 4000 છે ને એક અપવાદ છે, 4000 અપવાદ છે, કારણ કે મેં તમને બીજો નિયમ એવો લખાયો હતો કે ચાર મતલબ કોઈ પણ અંક છે અક્ષર એ 3 વખત જ રિપીટ કરી શકાય, બરોબર, 3 થી વધારે નહીં. પણ 4000 માટે બે વસ્તુ થઈ શકે, એક તો તમે 4 વખત એમ લખો ને, 4 વખત એમ, તો આ પણ સાચું પડે છે, ઘણી બુકમાં આ પણ હોય છે. અને બીજું કે એનો પ્રોપર નિયમ શું છે, તો કે 4 વાળી સંખ્યા છે તો મારે 5 માંથી બાદ કરવી પડે. હવે 5000 માટે આપણી પાસે વેલ્યુ શું છે, તો કે જો અહીંયા આપણી પાસે અત્યાર સુધી આ જ હતું, આઈ વી પછી એક્સ એલ સી ડી એમ, આટલું જ હતું. તો હવે મારે 5000, તો આ મેક્સિમમ કેટલા છે, 1000, અને આનો 3 વખત આરે લખું 3000 થાય, તો મારે 5000 લખવા કેમ. તો યાદ રાખો, અહીંથી આગળ તમારે જવું છે. હવે 1000 પછી કયું આવે, 1000 પછી 10000, 10000 પછી લાખ, જો મારે આગળ જવું હોય તો એ બધી સંખ્યામાં મારે 12 આપવા પડે. 1000 પછી મારે 5000 લખવા છે, તો 5000 એટલે 5ની વેલ્યુ વી, પણ ઉપર ખાલી લાઈન કરી દઉં તો આ 5000 થાય. તો આનો મતલબ શું થાય, જો મારે 5000માંથી 1000 બાદ કરી દઉં તો 4000 મળી જાય, અને જે બાદ કરીએ ક્યાં લખાય, પેલા, એટલે બાદ કરવું એ મારે 1000 હું પેલા લખવું, ને અહીંયા હું લખીશ વી 12, એટલે આ 5000 માંથી 1000 બાદ કરો તો પણ આને 4000 કહી શકાય. અને આ અપવાદ છે માત્ર ને માત્ર 4000 માટે, કે તમે 4 વખત એમ લખો ને તો પણ ખોટું ના પડે. એટલે આવા અપવાદ રૂપ હોય ને એવું એક્ઝામ ના પૂછાય, પણ આ બંને જગ્યાએ તમે સાચું કહી શકો આને. આ 4 વખત જો આમાં એક માટે જ કહું છું અપવાદ છે, આ પણ સાચું પડે, અને આ એમ વી 12 એ પણ સાચું પડે, કારણ કે 5000 માંથી આપણે માની લો 9000 લખવા છે તો કેમ લખાય, તો કે 1000 મારે બાદ કરવા કરવાના છે, કેમાંથી, તો કે 10000માંથી, 10000માંથી 1000 બાદ કરવા, તો બાદ કરવાનું પેલા લખીશ એમ, અને હવે હું શું લખીશ, 10000. તો 10000 ની વેલ્યુ આપણી પાસે છે નહીં, પણ 10 લખી શકાય, 10 એટલે શું છે, 10 એટલે x, અને ઉપર જો હું 12 આપી દઉં તો આ 10000માંથી 1000 બાદ થાય, તો તમે 9 લખી દીધા, મતલબ કે આ 12 ની વેલ્યુ શું થાય, 12 એટલે 3 0 થાય. આવી રીતે તમે ક્યાં સુધી પહોંચી શકો, આ જો c એટલે કેટલા છે, 1 આ 100 થાય, માત્ર c ની ઉપર જો 12 કરી દો તો 3 0 બીજા 1 થઈ જાય, બરોબર, પછી d ની પાછળ 3 0 બીજા 1 થઈ જાય, m એટલે કેટલા થાય, તો કે m એટલે 1000 થાય, એમ એટલે 1000 થાય, પણ માત્ર એક લાઈન એડ કરી દઉં તો બીજા 3 0 એડ થઈ જાય. હવે આ વાત કરો ક્યાં પહોંચે, એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ, 10 લાખ, અને પાછળ તમારે ગમે એટલું લખવું એટલું લખી શકો, આ 12 ની મદદથી પણ એક્ઝામમાં આટલું બધું આવતું નથી. હું એક વખત વાંચી લઉં, રાગીની ચોવન, તમે મને પાછું પૂછો, હું કહું છું કે આવા એક્ઝામ ક્લાસ 3 ની ગુજરાત ગવર્નમેન્ટની બધા એક્ઝામમાં આવી શકે, એમાં આવડવું જરૂરી છે, અને 2-3 એક્ઝામમાં પૂછાયેલું છે, પણ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ આટલા મોટી સંખ્યામાં નહીં હોય, એ માત્ર ને માત્ર 50, 100, 150 ની આજુબાજુમાં રોમન લેટરમાંથી સંખ્યામાં કન્વર્ટ કરવાનું, મૂલ્યમાં, અથવા તો કોઈ સંખ્યાને રોમન લેટરમાં કન્વર્ટ કરવાનું કાંઈ પણ પૂછી શકે, બરોબર છે. પણ આ આ મતલબ આટલી મોટી સંખ્યામાં ન હોય, હું તમને બધી પ્રેક્ટિસ કરાવડાવું છું, બાકી આવે એ 100%. અને માની લો કે હજી સુધી ન પૂછાયું, હવે પૂછાય તો, એટલે શીખવું તો જરૂરી છે જ.
400 4444, ચાલો લખું છું, 9999 પણ લખું છું. ચાલો જોઈએ, સૌથી પહેલા જોઈએ આપણે 4444 મારે લખવા છે, તો પહેલા ટુકડા કરો આના, બીજું કંઈ જ નથી. 4000 પહેલા લખીશ, પછી કેટલા લખીશ તો કે 400 લખીશ, પછી કેટલા લખીશ તો કે 40, અને પછી કેટલા તો કે 4. સિમ્પલ ટુકડા કરવાનું, બીજું કંઈ નથી. 4000 એટલે મેં તમને કીધું, હવે ઓપ્શન ઉપર ડિપેન્ડ કરે શું છે. 4000 ને હું આમ પણ લખી શકું કે ડાયરેક્ટ મારે 5000 માંથી 1000 બાદ કરો તો એમ વી બાર. હવે 400 એટલે શું થાય તો કે 500 માંથી 100 બાદ કરો એટલે સી અને ડી. 40 એટલે શું થાય તો કે 50 માંથી 10 બાદ કરો એટલે XL. 4 એટલે શું થાય તો કે 5 માંથી 1 બાદ કરો એટલે IV. આ મેં લખી દીધા 4444, બરોબર. હવે કોઈ 9999, કોઈને કમેન્ટમાં તમારે લખી શકો મને જે લખાવડાવવું હોય. મનીષ સર, થેન્ક યુ મનીષ સર, થેન્ક યુ સો મચ. મનીષ સર આપણી વચ્ચે છે, થેન્ક યુ, વેલકમ સર. હવે જો સિમ્પલ 9999 તો હું શું કરીશ, પેલા ટુકડા કરો 9000, 4 અને 9 ના અલગ અલગ ટુકડા કરો, પછી હું શું કરીશ તો કે 900 લખીશ, પછી શું કરીશ તો કે 90, અને પછી છેલ્લે 9. હવે 9000 લખવા હોય તો મેં હમણાં જ તમને કીધું હતું 10000 માંથી 1000 બાદ કરો, તો 10000 એટલે શું થાય એક્સ બાર, એમાંથી આગળના 1000 બાદ કરી દીધા 9000. હવે 900 એટલે 1000 માંથી 100 બાદ કરો એટલે CM. CM જો આ 100 અને એમ બાદ કરો એ પેલા લખો, 90 લખવા છે તો હું 10 બાદ કરીશ 100 માંથી એટલે XC, અને 9 લખવા છે તો હું 1 બાદ કરીશ 10 માંથી. આ મેં લખી દીધા 9999. ચલો હવે કે છે મને એના પછી 5437. તો જો 5437 તો પેલો ટુકડો શું કરીશ 5000, પછી શું લખીશ 400, પછી લખીશ 30, અને પછી લખીશ 7. તો 5000 એટલે શું થાય છે V12. 5 ની વેલ્યુ છે પણ 1000 માટે 3 0 માટે શું છે પાછળ ઉપર 12 મૂકી દેવાનો. 400 એટલે 100 માં 500 માંથી 100 બાદ કરો એટલે CD. 30 એટલે તો કે 3 વખત 1 લખી શકો એટલે XXX, અને 7 ના પાછળ ટુકડા થઈ શકે, સોરી મેં ડાયરેક્ટ 7 લખી દીધા, 7 ના ટુકડા થઈ શકે શું થાય તો કે 5 અને 2, તો 5 એટલે કેટલા થાય V, અને 2 એટલે કેટલા થશે II. બેઠું મગજમાં 9009, 9009 કે છે મને, 9009. ચલો 9009 લખીએ તો સૌથી પહેલા હું સિમ્પલ શું કરીશ તો કે 9000 બે ઝીરો ને 9, તો પેલા ટુકડો શું થશે એક 9000 નો, અને વત્તા 9, તો 9000 જો મેં લખેલા જ છે, અહીં લખેલા જ છે આ રહ્યા. 10000 માંથી આ એક્સ બાર એટલે 10000 માંથી આ એમ બાદ 1000 બાદ કરો એટલે 9000, અને 9 લખવા છે ડાયરેક્ટ, તો શું લખવાનું આઈ અને એક્સ, આ 9009. રિદ્ધિ પટેલ, 44 ને 4 વખત x, નહીં નહીં 44 ને એમ ના લખી શકે રિદ્ધિ પટેલ. કોઈ પણ આ એક મેં 4000 માં જ એમ જ છે ને, આ જ એક અપવાદ મેં બતાવેલું છે, આ ઘણી જગ્યાએ લખેલું છે, આ બની શકે, પોસિબલ છે ના લખેલું, તમે ખોટું ના કહી શકો, પણ બે હારે ના હોય, પણ કોઈ પણ લેટર 3 વખત ના લખી શકાય. તમે 4 વખત x ના લખી શકો, 4 વખત i ના લખી શકો, આ ખોટું પડે. 44 ના ટુકડા જ કરવાના, અને એ કયા થાય 40 વત્તા 4. ચલો એ સિવાય બીજા કોઈ, આ તો ક્વેશ્ચન આન્સર થાય છે ધડાધડ ક્વેશ્ચન, અને પાછા આપો છો, આ લખી બતાવો તો, આ લખી બતાવો તો, ચેક કરો, પરીક્ષા નથી કરતા, ખરેખર જાણવું છે એટલે પૂછો છો ને, ધ્યાન રાખજો પ્લીઝ યાર. 5337 નું તો મેં કહી દીધું, 5000 નું કહી દીધું, 5000 એટલે, 5000 એટલે જો તમને સિમ્પલ કહી દઉં, વી ની ઉપર 12 આપી દો એટલે 30, 5 ની પાછળ 30. એ પેલા કોઈ કીધેલું કઈ, જો કિંજલબા જાડેજાએ મને સપોર્ટ કર્યો છે, થેન્ક યુ કિંજલબા, થેન્ક યુ સો મચ. હા સર, મેં પણ જોયું હતું, એક પેપરમાં પૂછ્યું છે, પૂછાય છે યાર, પૂછાય છે. અને યાદ રાખજો ફ્રેન્ડ કે જ્યારે પૂછાશે ને, તમે કોઈ પેપર આપશો ને લોકડાઉન પછી, તલાટી ક્લાર્ક કે કોઈ પણ, એવું જરૂરી નથી કે લાસ્ટ પેટર્ન દે, પેટર્ન મુજબ જ ચાલે, પૂછાય છે. હવે મારે તમારી પાસે સ્ત્રોત જાણીને તમને મારે બતાવવું પડશે એટલે હું બતાવીશ, પણ પૂછાશે ને ત્યારે તમે ત્યાં એક્ઝામ પેપરમાં બેઠા બેઠા પહેલા તો 5 થી 7 સેકન્ડમાં જવાબ આપશો, અને પછી 2 સેકન્ડ બગાડશો, કેના માટે, મારા માટે, અને 2 સેકન્ડ બગાડીને ત્યાં કહેશો કે વાહ ભૂરા વાહ, આવડી ગયો, હવે વાંધો નથી, આ જે મહેનત તેથી 30 મિનિટ કે 40 મિનિટ કે 50 મિનિટ આપી છે ને, આ 1 માર્ક આપીને વસૂલ કરી દીધી છે, સમજ્યા કે નહીં.
યસ. અને માની લ્યો કે કોઈ એક્ઝામમાં નથી પૂછાતું, માની લ્યો કે છેલ્લા 5-6 મહિનામાં 7-8 મહિનામાં આવતા ન પૂછાય, તમે જે પરીક્ષા આપો અને પછી પૂછાય, તો તમને આનો લાભ ના મળે, તો કાંઈ વાંધો નહીં. તમે કાલ સવારે, તમે અત્યારે મેરિટ નથી તો પરણશો, તમારા બાળકો થશે તો તમે તમારા બાળકોને શીખવાડી શકો બેટા. અને રોમન લેટર કહેવાય, એમાં 7 અક્ષરનો ઉપયોગ થાય છે, એની વેલ્યુ અવ્યવી થાય છે. અને જ્યારે હું ભણતો ત્યારે મેં આ શીખેલો, તું શાહિદ કપૂરને તું નહીં ઓળખતો હોય પણ આ ઈશ્ક વિશ્ક નથી જોયું, આ યાદ કરવાનું છે. અને આવી રીતના આના 3 નિયમો છે તો આ તને કામ આવશે ક્યારેક, તમને નહીં તો તમારા બાળકોને પણ કામ આવી શકે. યાદ રાખો મિત્રો, નોલેજ ક્યારે ફોગટ નથી જતું, આજે નહીં તો કાલે કામ આવે જ છે. હું એક વખત આ ભણેલો હતો તો આજે તમને ભણાવવા માટે હું શીખવી શકું છું, આજે તમને ભણાવવા માટે આ ઉપયોગ હું કરી શકું છું. આ જ નોલેજ નો જો ઉપયોગ થાય છે કે નહીં, કાલ સવારે તમને કદાચ એક્ઝામ પાસ કરી લ્યો અને તમને એક્ઝામ ના પૂછે, તો કાલ તમે ક્યાંક ભણાવવા જશો ત્યાં તમે આ સમજાવી શકશો. બોલો હા. એક્ઝામમાં 49 નું જ હતું, જો 49 નું હતું તો એમાં જો કદાચ કોને કીધું છે એક્ઝામમાં, પ્રિયંકા પરમાર, 49 નું કીધું છે, એમાં જવાબ આ જ હશે. 40 વત્તા 9 એટલે એક્સ અને એલ, આઈ અને એક્સ, આ જ જવાબો, એમાં કોઈ દિવસ આઈ કે એલ ના હોય. બેઠું મગજમાં? આઈ હોપ બધાને હવે સમજાઈ ગયું હશે. મારો પ્રયત્ન ખાલી તમને રોમન લેટર મગજમાં ઘૂસડવાનો હતો, શીરાની જેમ એ બેસી ગયો હશે હું એવી અપેક્ષા રાખું છું. બરોબર છે, થેન્ક યુ સો મચ. અને બીજું કે રોમન લેટર ને કાલે હું ભણાવવાનો છું પાસો, કાલે 1 કલાકની બદલે, કદાચ આજે હું 10 મિનિટ વહેલું પૂરું કરું છું, હા, અને કાલે 1 કલાકની બદલે 10 મિનિટ આજની કાલે હું ઉપયોગ કરી લઈશ. 1 કલાક કે 60 મિનિટ કે 70 મિનિટમાં આખા પાસાને આપણે નીચોવી નાખવાનો છે કાલે. પછી એના પછી આપણે પાસો, રોમન લેટર અને સીટિંગ અરેન્જમેન્ટ ત્રણેયનું મિક્સ એક્ઝામ્પલ કરી અને સોરી ટેસ્ટ લેશું. પણ એ પહેલા હું તમને કાલનું કહી દઉં કે કાલે બપોરના 12:30 વાગે, 12:30 વાગે, 12 નહીં સોરી, કારણ કે 11 વાગે દીક્ષિતભાઈ ની ટેસ્ટ છે, કદાચ 5-10 મિનિટ મોડું કરે, 12:30 વાગે એપ્લિકેશનની અંદર ઉંમરના દાખલા ની ટેસ્ટ છે. કાલે ભૂલ્યા વગર બધા આવી જાજો, હાગમટે બધાને આમંત્રણ આપું છું. બરોબર છે, કાલે બપોરના 12:30 વાગે દીક્ષિતભાઈની 11 થી 12 ટેસ્ટ પૂરી થાય ને, એટલે વચ્ચે 1/2 કલાક બ્રેકમાં જમી અને 12:30 વાગે પાછું પહોંચી જવાનું છે. 12:30 થી 1:30, માત્ર 1 જ કલાક, વધારે ટાઈમ નહીં લો. બરોબર છે, 20 એક્ઝામ્પલ જે ફટાફટ તમે આરામથી સોલ્વ કરી શકો, 3-3 લેક્ચરનો મિક્સઅપ કરી, અને જે મેં તમને ઓમાં ગ્રુપમાં મૂકેલું છે, બરોબર છે, પ્રેક્ટિસના એક્ઝામ્પલ મારી ટેલિગ્રામ ચેનલમાં. ટેલિગ્રામ ચેનલ કદાચ કોઈને ખબર ન હોય તો કહી દઉં, તેરૈયા અક્ષય સર્ચ કરજો, એમાં મેં પ્રેક્ટિસના એક્ઝામ્પલ મૂકેલા છે 15, અને એનું સોલ્યુશન હું આજે રાતના મૂકી દઈશ. બરોબર છે, અને કાલે બપોરે 12:30 વાગે એપ્લિકેશનમાં આપણી ટેસ્ટ હશે, તો બધાએ હાર્દિક આમંત્રણ છે, બધાએ પહોંચી જવાનું છે. સર હોમવર્ક, આનું હોમવર્ક, ઓકે, આનું હોમવર્ક હું આજે રાતના હું જે પેલું મૂકીશ ને 15 એક્ઝામ્પલનું સોલ્યુશન ઉંમરના દાખલાનું સોલ્યુશન મૂકીશ, પ્લસ આનું હોમવર્ક મૂકી દઈશ. ઉંમરના મતલબ કે રોમન લેટરનું ભાઈ હું મૂકી દઈશ હોમવર્ક, એટલે એના એક્ઝામ્પલ અલગ અલગ રીતે જે પૂછાય અલગ એ બધા, એટલે તમે પ્રેક્ટિસ કરજો અને પછી એની ટેસ્ટ હું પછી લઈશ. પહેલા આપણે ટેસ્ટ ઉંમરના દાખલાની કાલે લઈશું, એટલે એની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ સો મચ. પણ કાલે બધા પહોંચી જાજો, જે લોકો તમારા ફ્રેન્ડ સર્કલ જે નથી આવ્યા, બિન સચિવાલયની મોજ, યસ, જે લોકો નથી આવી શક્યા એને આ એક વખત લેક્ચર જોવડાવવાનું કહેજો કે આ લેક્ચર તું જોઈ લે રોમન લેટરનો, અને પછી ટેસ્ટ આપવા આવજે. પણ કાલ માટે ઉંમરના દાખલાઓના 3-3 જોઈ લેવાના છે વિડીયો. હું મારી ફરીથી 3-3ની લિંક પણ મૂકી દઈશ મારી ટેલિગ્રામ ચેનલમાં, એમાં જોઈ લેજો એક વખત અને પછી પેપર આપજો. અને કાલે 12:30 વાગે ભૂલ્યા વગર બધા પહોંચી જાજો. જય હિન્દ, ભારત માતા કી જય. અને ભૂલાય નહીં, મારો કોડ લાઈવ એટી છે, બરોબર છે, અને મારા નંબર છે 9919333226. આમાં તમારે મારો કોડ ઉપયોગ કરવો હોય, તમારે પ્લસ સબસ્ક્રિપ્શન લેવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો, તમને અલગ એક્સ્ટ્રા બેનિફિટ કયા કયા છે હું તમને કહીશ, અને તમે એમાં આવશો તો 100% તમને કંઈક તો અલગ પ્રકારનું, કંઈક થોડુંક તો વધારે મળશે, એ પ્રોમિસ છે. અને હું છેક સુધી તમારી સાથે રહીશ, પણ પહેલા મારો કોન્ટેક્ટ કરી અને પછી એનો ઉપયોગ કરજો. તો આઈ હોપ તમને મજા આવી હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. આવી જ રીતના હું તમારા મેસેજ હમણાં થોડીક વારમાં જોઉં છું, અને કમેન્ટ કરવાનું મેં કીધું હતું ભૂલાય નહીં, લાઈક અને કમેન્ટ કરવાનું. બરોબર છે, લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. અને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો મારા નંબર પર પણ મને મોકલી દેજો, ટેલિગ્રામ કરી દેજો અથવા તો વોટ્સએપ. અને કાંઈ પણ ક્વેરી હોય તો આમાં હવે નહીં પૂછો તો ચાલશે, ડાયરેક્ટ મને પૂછી લેજો.
રિલેટેડ સબસ્ક્રિપ્શન પ્લાન ના રિલેટેડ, બરોબર? તો મળીએ કાલે, પાસો ભણીશું, બહુ જ મજા કરીશું, પાસાને ખોલશું અને પાછો પેક પણ કરશું અને નીચો વીને ફેંકી પણ દેશું. બોલો હા, છેલ્લે હા બોલીને બધા જાવ એટલે મને શાંતિ થઈ જાય. હા બોલીને જાવ એટલે મને મજા આવી જાય કે બધા હજી અહીંયા છે, છેક સુધી મારી હારે રહે છે, એવું નથી કે ભણીને ફટાફટ નીકળી જાય છે. હા બોલીને જાવ, હા બોલીને. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. જો આ બધા, જો આ બધા રામા રામા સાગરિયા, મિલી ભંડેરી, પૂજા, કરણ, રોહિત, શ્રી પરમાર, ગૌરવ, બધાનું બધાનું થેન્ક યુ સો મચ. બધાના નામ તો નહીં લઈ શકું પણ થેન્ક યુ સો મચ. ચલો મળીએ કાલે, તમારું ધ્યાન રાખજો અને ઘરે જ રહેજો. જય હિન્દ, ભારત માતા કી જય. ગુડ નાઇટ.